मांडवी मध्य नवरात्रि नु 15मा वर्षे भव्य आयोजन कराशे। अपनी नवरात्रि मांडवीना रमणीय दरिया किनारे राष्ट्रप्रेमनी नेम साथे नवदुर्गानी उपासना कराता गरबा देश विदेश में प्रख्यात थया छे। मांडवी खाते कच्छना ऐतिहासिक बंदरीय शहर मांडवीना रमणीय दरिया किनारे आयोजित अपनी नवरात्रि यशस्वी 14 वर्ष पूर्ण करी चालू साले 15मा वर्ष में प्रवेश करी तारीख 15 થી 24 ઓક્ટોબર दरमियान नवला नोरता की धूम मचावशे। 2009 मांडवीना दरिया किनारे अपनी नवरात्रि उजवानो विचार कच्छना लोकलाड़ीला सांसद स्वर्गस्थ श्री आनंदभाई दवे द्वारा प्रेरित थयो हतो, जे आजे 15मा वर्षे अनेक कलाकारोनी कला ने उजागर करवा वटवृक्ष बनवा जई रह्यु छे। समग्र गुजरात में योजवामां आवती जिल्ला चालू नवरात्रिना स्थाने आपणी नवरात्रि ए पोताना विशिष्ट सांस्कृतिक ने विकसावाना ध्येय साथे प्रयास करी पोतानी आगवी ओळख उभी करी छे। आपणी नवरात्रिना मुख्य सूत्रधार श्री देवांग दवे, भरतवेद अने वसंतबेन सायलाना जणाव्या अनुसार चालू साले 1500 जेटला कलाकार पोतानी कलानी विविध रजूआत करवा आ नवरात्रिना स्टेज परथी रजूआत करशे, जेमां 19 जेटली प्राथमिक शाळा, 15 जेटली माध्यमिक शाळा, 5 महिला ग्रुप, विविध संस्थाना 4 छात्रालय अने 35 जेटला समग्र कच्छना कला ग्रुप पोतानी कृतિઓ સંગીતના સત્વારે વિન્ડ ફાર્મ બીચ પર રજૂ કરશે। ભાગ લેનાર તમામ ગ્રુપને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। માંડવીના મહેરામણના સાનિધ્યમાં દરરોજ રાત્રે બરાબર 9 વાગ્યે ભારત માતાની આરતી શરૂ થતી આ નવરાત્રી સૌને વિવિધતામાં એકતાના દર્શન, મંત્રોચ્ચાર સાથે કુમારિકા પૂજન અને નવદુર્ગા પૂજનથી માંડી ભારતના રાષ્ટ્રગીત જનગણ મનના નાદ સાથે પૂર્ણ કરી પ્રાચીન આધ્યાત્મિક નવરાત્રીની પ્રતીતિ કરાવે છે। મારું નામ ભરતવેદ, હું આપણી નવરાત્રીના આયોજક સમિતિ તરીકે આજે અમારી નવરાત્રિને 14 વર્ષ પૂરા કર્યા છે અને 15મા વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યા છીએ ત્યારે અમને માંડવીના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવાનું છે। કારણ કે અમારી નવરાત્રિ એક આગવી નવરાત્રિ છે, એની અંદર રાસ ગરબા જે ગ્રાઉન્ડ ઉપર હોય છે એના કરતાં સ્ટેજ પરફોર્મન્સ ઉપર અમે ખાસ ફોકસ કર્યો કે માંડવીના લોકો ના વિદ્યાર્થીઓ તેમજ મહિલા મંડળો જે પણ કલા ઈચ્છુક જે પબ્લિક છે આપણી માંડવીની એને સ્ટેજ ઉપર આવવાના માટેનું એક માધ્યમ તરીકે અમે આખું આ નવરાત્રિનું આયોજન કર્યું છે કે કોઈ પણ કલાકાર પોતાનું ગ્રુપ બનાવીને આવે, 8 કે 9 મિનિટ ઉપર જે આપણા સાંસ્કૃતિક ગરબાઓ છે, કલ્ચર આપણે બધા સંગીત છે એના ઉપર પોતાનું પરફોર્મન્સ ગ્રુપ સાથે બતાડે। લગભગ 8 કે 10 મિનિટનો આખો ગ્રુપ હોય છે એકનો, અને એવી રીતે અમે દરરોજની લગભગ 8 આઈટમ રજૂ કરતા હોઈએ છીએ અને એની અંદર સૌથી પહેલાં તો અમે ભારત માતાની નું સ્થાપન કરીએ છીએ ત્યાં છબીનું અને એની આરતી કરીએ છીએ, ત્યારબાદ અમે કુમારિકાનું પૂંજન કરીએ છીએ અને શાસ્ત્રો વિધિથી મંત્રોચ્ચાર કરાવીએ છીએ બ્રાહ્મણોની ટીમથી, અને એ બ્રાહ્મણોની ટીમથી આખું વાતાવરણમાં એક એનર્જી આવે એના માટેનું આખું લાઉડમાં મંત્રોચ્ચાર લાઈવ કરાવીએ છીએ। આના પછી અમારો સ્ટેજ પરફોર્મન્સ આવતું હોય છે અને કોઈ પણ જાતની એન્ટ્રી ફી નહીં, 1 પણ રૂપિયો કોઈના કારણેથી લેવું નહીં, અને બધા બેસ્ટ પરફોર્મન્સ કરે છે એવી રીતે અમે ફિક્સ રકમ એ લોકોને પુરસ્કાર તરીકે પર ગ્રુપને અમે આપી દઈએ છીએ, અને એમાં કોરિયોગ્રાફર અને જે સંચાલક હોય છે જે એમના કરતા હતા એને અમે સર્ટિફિકેટથી અમે એમને નવાજીએ છીએ। આ વખતે અમારો મુખ્ય હેતુ ગુરુવંદના ઉપર છે કે માંડવીની શાળાઓના જેટલા પણ પ્રિન્સિપાલો હોય કે એમના જે શાળાઓના ટ્રસ્ટીઓ કે જે શિક્ષણ પ્રત્યે કંઈક કામ કરી રહ્યા છે તો એને અમે હાથ વંદન કરવાની આ વખતે અમારી બહુ ઈચ્છા છે, એટલે અમે આ વખતે પણ એમને પણ સન્માનિત કરવાનું અમે ઈચ્છા રાખી છે અને એ માટે અમે આગળની કાર્યવાહી પણ કરી રહ્યા છીએ અને બસ આગળની વિધિ કેવી રીતે ભાગ લઈએ છે એ વસંતબેન સાયલ જરાક તમને ડેટા આપશે। મારું નામ વસંત સાયલ છે અને હું પણ આપણી નવરાત્રિની એક એક્ટિવ મેમ્બર છું, અને એ હિસાબે આપણી નવરાત્રિ જ્યારે આજે 15મા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે ખુશી અમને એ વાતની છે કે જ્યારે 2009માં માનનીય શ્રી સ્વર્ગસ્થ શ્રી આનંદભાઈ દવે એક વિચારબીજ રોપ્યું હતું કે જો માંડવીના રમણીય દરિયા કિનારે નવરાત્રિ થાય
તો કેટલી અદ્ભુત થાય, પણ એ વિચાર બીજ આજે વટવૃક્ષ બની ગયું છે એમ કહું તો એમાં ખોટું નથી. કારણ કે ચાલુ વર્ષે હું તમને જરૂર એમ કહી શકીશ કે માંડવીની 14 જેટલી જે પ્રાથમિક શાળાઓ, 6 જેટલી માધ્યમિક શાળાઓ અને જે કલાગ્રુપો છે એ તો લગભગ 45 પણ વધારે એટલી સંખ્યામાં આ કલાગ્રુપો, કુલ કહીએ તો 1500 જેટલા કલાકારો આ નવરાત્રિ દરમિયાન 10-10 દિવસ પોતાની કલાના કામણ પાથરશે. એમાં ખાસ કરીને ધ્યાન ખેંચવા જેવી બાબત એ છે કે સ્વયંભૂ રીતે પોતપોતાની રીતે ગ્રુપ બનાવીને કોરિયોગ્રાફ કરીને અને એ લોકો વિશે અનેક પ્રકારની થીમ લઈ આવે છે, જેમાં પર્યાવરણની હોય, બેટી બચાવોની હોય, અલગ અલગ પ્રકારની થીમો સાથે ખૂબ કલા સંસ્કૃતિ અને સામાજિક સમરસતા આ વિષયને ધ્યાનમાં લઈ અને બાળકો, મહિલાઓ, સ્કૂલોના વિદ્યાર્થીઓ પોતપોતાની કૃતિઓને અહીં રજૂ કરે છે. એટલું જ નહીં પણ જે દિવ્યાંગ બાળકો છે, છેલ્લા લગભગ એમ કહું કે 5 વર્ષથી અદ્ભુત કૃતિઓ આ અંધપંગ, બહેરા મૂંગા વિદ્યાર્થીઓ પણ પોતાની કૃતિઓને અહીં સ્ટેજ ઉપર સ્થાન આપે છે. સાથે સાથે જે સમાજના વંચિત વર્ગો છે કે જે જાળુદારો છે કે એવા પ્રકારના વર્ગો છે કે જેમને ક્યારેય પણ સ્ટેજ ઉપર આવવાનો મોકો નથી મળ્યો, તો એવી વ્યક્તિઓ પણ પોતાની કૃતિઓ અહીં હોંશભેર રજૂ કરે છે અને પોતપોતાની નવી થીમ સાથે અહીંયા આ આપણી નવરાત્રિમાં ભાગ લે છે. એટલે સાચા અર્થમાં એમ કહીએ કે બરાબર 9 વાગે નવરાત્રિ શરૂ થાય છે, 11 વાગે પૂર્ણ થાય છે અને જનગણમનના નાદ સાથે આપણે વિવિધતામાં એકતાના દર્શન કરાવી ને આપણે આ આપણી નવરાત્રિ હેતુસભર રીતે આજે 15મા વર્ષમાં સફળ રીતે આગળ વધી રહી છે એનો અમને આનંદ છે. માંડવીના લોકોનો તો ખૂબ જ સાથ સહકાર મળ્યો જ છે અમને, સાથે સાથે દેવાંગભાઈ દવે, ભરતભાઈ વેદ અને મારી સાથે પણ અનેક જે બીજા મહિલા મંડળો છે કે જે કલાગ્રુપો છે એ સામેથી સ્વયંભૂ રીતે પોતે તપાસ કરી અને હોંશભેર ભાગ લે છે. આ એક અમારી અમારા માટે આનંદની વાત છે.